147 મી રથયાત્રાને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એક બાજુ જે રીતે મહત્વની વાત કરવામાં આવે તો સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પણ અત્યારે તમામ પ્રકારની વ્યવસ્થાઓ અત્યારે ત્યાં ગોઠવી દેવામાં આવી છે. બીજી બાજુ જ્યારે ભગવાન જગન્નાથજીની પરંપરાગત નીકળનારી રથયાત્રાને લઈને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરના પ્રાંગણમાં એક વિશાળ મંડપ બાંધવાની તૈયારી આરંભ દેવામાં આવી છે. તો બીજી બાજુ પોલીસ દ્વારા પણ ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ સીસીટીવી પોલ ઉભા કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર હેલિકોપ્ટર, ડ્રોન કેમેરા, ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. સાથે જ રથયાત્રાના રૂટ ઉપર ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસની કામગીરીને જોઈને ભક્તોમાં પણ રથયાત્રાને લઈને અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક બાજુ જે રીતે અમદાવાદના જગન્નાથ મંદિરમાં પોલીસ દ્વારા સીસીટીવી પોલ ઊભો કરવામાં આવ્યો છે, તો સીસીટીવી પોલ અત્યારે તો ઘણો મહત્વનો સાબિત થતો હોય, કારણ કે 147મી રથયાત્રા છે. 147મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ પણ અત્યારે તો જોવા મળી રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અત્યારે તમામ પ્રકારની પરિસ્થિતિ ઉપર અત્યારે તો નજર રાખવા માટે અત્યારે પોલીસ પણ અત્યારે તો ખાસ ખડેપગે જોવા મળી રહી છે. મહત્વની વાત કરવામાં આવે તો ફૂટ પેટ્રોલિંગ પણ ધરવામાં આવ્યું છે. રથયાત્રાને લઈને જમાલપુર નિજ મંદિર ખાતે તૈયારીઓ છે તે ચાલી રહી છે. હાલ જે રીતે જોવા મળી રહ્યું છે કે તડામાર તૈયારીઓ છે તે અત્યારે હાલ જમાલપુર જગન્નાથ મંદિર ખાતે ચાલી રહી છે. સૌ પ્રથમવાર જો વાત કરવામાં આવે તો જે નિજ મંદિરની અંદર જે આ મંડપ છે તે બાંધવામાં આવ્યો છે, આખો એક વિશાળ સામિયાળો છે તે બાંધવામાં આવશે. કારણ કે જે વરસાદ છે તેની સિઝન ચાલી રહી છે અને વરસાદ કોઈ વિઘ્ન ન બને તેમજ વરસાદને લઈને ભક્તો છે તે પણ વધુ ન ભીજાય તેમજ અન્ય જે બાબતો છે તેને લઈને હાલ તો આ નિજ મંદિર ખાતે વિશાળ સામિયાળો છે એટલે કે મંડપ છે તે બાંધવામાં આવ્યો છે. તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવ્યા છે. બીજી તરફ પણ વાત કરવામાં આવે તો જે મોટી સંખ્યાની અંદર જે ભક્તો એકત્રિત થતા હોય છે તો તેને સુરક્ષાને લઈને પણ ખાસ જે સીસીટીવી પોલ છે તે પણ અહીં મૂકવામાં આવ્યો છે. જે રીતે જોઈ શકાય છે કે ખાસ સીસીટીવી પોલ છે તે મૂકવામાં આવ્યો છે કે જેની અંદરથી સીધા જ મોનિટરિંગ અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમ છે તેની અંદર થશે. અહીં આવતા હજારોની સંખ્યાની અંદર જે ભક્તો આવશે તો તેઓની સુરક્ષાને લઈને કોઈ પણ જાતની અછીને ઘટના ન બને અને આ સમગ્ર બાબતના મોનિટરિંગને લઈને ખાસ આ પોલ છે તે લગાવવામાં આવ્યો છે. ખાસ સીસીટીવી કેમેરા છે તે પણ આ નિજ મંદિર ખાતે લગાવવામાં આવ્યા છે. પોલીસ અને તંત્ર દ્વારા આ તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી છે. કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. તો ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને લઈને તમામ પ્રકારનો જે સુરક્ષા બંદોબસ્ત પણ અત્યારે તો ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે વિશાળ મંડપ બાંધવાની તૈયારીઓ અત્યારે તો આરંભી દેવામાં આવી છે. 147મી રથયાત્રા અને 147મી રથયાત્રામાં પણ અત્યારે તો પોલીસ દ્વારા ભક્તોની સુરક્ષાને લઈને જે સીસીટીવી પોલ તો ઊભા કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ વરસાદી માહોલ છે, વરસાદી માહોલની વચ્ચે પણ અત્યારે તો જો ભક્તોનું ઘોડાપૂર આવે તો ક્યાંક તેમને પણ અત્યારે તો જે ક્યાંક વરસાદને કારણે મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે પણ અત્યારે વિશાળ મંડપ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આપ જે રીતના દર્શો જોઈ રહ્યા છો તે અમદાવાદના જગન્નાથ મંદિરના છે. જગન્નાથ મંદિરમાં અત્યારે વિશાળ ડોમ ઊભો કરવામાં આવી રહ્યો છે, મંડપ બનાવવામાં આવી રહ્યો છે. સાથે સાથે જ સુરક્ષાને ધ્યાનમાં રાખીને અત્યારે તમામ પ્રકારના ચર્ચા વિચારણા તો કરવામાં આવી હતી, પરંતુ તેની સાથે સુરક્ષાને લઈને ખાસ સીસીટીવી પોલ પણ ઊભા કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર હેલિકોપ્ટર, ડ્રોન કેમેરા, ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. સાથે જ રથયાત્રાના રૂટ ઉપર ખાસ ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. તો આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતેના છે. જગન્નાથ મંદિર ખાતે તડામાર તૈયારીઓ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, વિશાળ મંડપ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે, લાઇટિંગ પણ કરવામાં આવી રહી છે. એક બાજુ 147મી રથયાત્રા છે, ભગવાન જગતનો નાથ જગન્નાથ અત્યારે નગરચર્યાએ નીકળવાના છે. તેની પહેલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને અત્યારે પોલીસ દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મુખ્ય જે દરવાજા ખાતે પણ અત્યારે તો પોલીસ ખાસ તૈનાત કરી દેવામાં આવી છે. સીસીટીવી પોલ પણ ઊભો કરવામાં આવ્યો છે.